કેન્દ્રની મોદી સરકારે TikTok સહિત ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે દક્ષિણ ગુજરાતના વીવર્સ એસોસિએશનના પ્રમુખે માંગ કરી છે કે ચીનથી આવતા મશીનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે વિશ્વભરમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રખ્યાત છે સુરતની અંદર દરરોજ 4 લાખ કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે અને કાપડના ઉત્પાદનમાં જે મશીન વપરાય છે તેમાંથી 70-80% મશીન સુરતથી મંગાવવામાં આવેલા છે વિવિંગ ઉદ્યોગમાં જે મશીન વાપરવામાં આવે છે તે મોટાભાગના મશીન ચીનમાં મંગાવવામાં આવે છે હવે કેન્દ્ર સરકારે ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યા બાદ સુરતના વીવર્સ એસોસિએશને માંગ કરી છે કે જે મશીન ચીનથી મંગાવવામાં આવે છે તેના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે જો કે તેમનું એવું પણ કહેવું છે કે ભારતની અંદર પણ સ્થાનિક મશીનરી બનાવવામાં આવે તો લોકો ચાઇનાની મશીનરીનો ઉપયોગ કરવાનું બંધ કરે રીતે ચાઇના જે રીતે ટેકનોલોજી અપગ્રેડના મશીનરી બનાવી રહી છે તે એની પાસે જે ક્વોલિટી અને એની કિંમત આ બંને વ્યાજબી હોય છે ત્યારે એ ભારતના લોકો એમને ત્યાંથી ટેક્સટાઇલ ઉદ્યોગના લોકો એમને ઇમ્પોર્ટ કરતા હોય છે એ પરિસ્થિતિનું નિર્માણ સરકારે ભારતમાં કરવું જોઈએ ત્યારે જ માત્ર એ ઇન્ડસ્ટ્રી તમે આ ઇન્ડસ્ટ્રીને તમે ચાઇના ઉપર બેન મૂકી શકો જે ઇન્ડિયન મશીન છે તેની અત્યારે તમે જુઓ ને તો પર કોસ્ટ બહુ મોંઘી છે અને એ ક્વોલિટી પણ નથી અને જે ચાઇનાનું મશીન છે તેની જે મશીનની કોસ્ટ છે એ સસ્તી પણ છે અને ક્વોલિટી પણ વધારે છે અને હાઈસ્પીડમાં કપડું પણ નીકળે છે એટલે મજબૂરીના લીધે જે ટેક્સટાઇલના ઉદ્યોગકારોને ચાઇનાથી મશીન ઇમ્પોર્ટ કરીને નાખવા પડે છે જો સરકાર કંઈ એવી આ મોટી મોટી જે કંપની છે એમના જોડે એવું પ્લેટફોર્મ ઊભું કરીને જો મશીનરીનું પ્રોડક્શન જ ઉત્પાદન જો ઇન્ડિયામાં કરાવશે તો 100% હું નહીં પણ મોટાભાગના ઉદ્યોગપતિઓ ઇન્ડિયન મશીનરી જ લેશે અને ભલે મશીન ઓછા નાખશે પણ ઇન્ડિયન મશીનરી નાખવાનો જ એમનો ધ્યેય રહેશે